અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડિયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. હવે આપણે દાખલા નંબર 20 સમજીએ. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં રૂપિયા 1.75નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. તો જોઈએ મિત્રો, સૌપ્રથમ લખીએ આપણે કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ની બચત બરાબર રૂપિયા 5 થશે. પછી તેની અઠવાડિક બચતમાં રૂપિયા 1.75નો વધારો કરે છે એટલે બીજા અઠવાડિયેની બચત બરાબર રૂપિયા 5 વત્તા રૂપિયા 1.75નો વધારો એટલે કે 6.75 રૂપિયા થશે. હવે તે જ રીતે ત્રીજા અઠવાડિયેની બચત બરાબર રૂપિયા 6.75 વત્તા 1.75 તો થશે રૂપિયા 8.50. હવે આપણને અહીંયા સમાંતર શ્રેણી મળે છે. તો સમાંતર શ્રેણી 5, 6.75, 8.50 અપ ટુ ડેસ થશે. હવે અહીં શું કીધું છે આપણને કે જો એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 છે એટલે કે આપણું છેલ્લું પદ 20.75 છે. આના ઉપરથી આપણે એ લઈશું, પ્રથમ પદ એ બરાબર 5 થશે. સામાન્ય તફાવત ડી બરાબર, અહીં આપણે 1.75નો ઉમેરો કર્યો છે એ જ આપણો સામાન્ય તફાવત બનશે, તે 1.75 છે. અને છેલ્લું પદ એટલે કે એલ બરાબર અથવા તો એન બરાબર 20.75 છે. હવે આપણે સૂત્ર લખી દઈએ તો એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. એનની કિંમત છે 20.75 બરાબર એની કિંમત છે 5 વત્તા એન આપણે શોધવાનું છે માઇનસ 1 અને ડીની કિંમત છે 1.75. 5ને આપણે બરાબરની આ બાજુ લઈએ તો માઇનસ થઈ જશે. તો 20.75 માઇનસ 5 બરાબર એન માઇનસ 1 1.75. બંનેની બાદબાકી કરીએ તો જવાબ આવશે 15.75 બરાબર એન માઇનસ 1 1.75. અહીં એન માઇનસ 1ની સાથે 1.75 ગુણાકારમાં છે, પહેલી બાજુ જાય તો ભાગાકારમાં જશે. તો 15.75 ભાગ્યા 1.75 બરાબર એન માઇનસ 1. બંને સંખ્યાનો ભાગાકાર કરીશું તો ભાગાકાર કરતાં જવાબ આવે છે 9 બરાબર એન માઇનસ 1. માઇનસ 1ને આપણે આ બાજુ લઈ આવીએ તો પ્લસ થઈ જશે. તો 9 પ્લસ 1 બરાબર એન એટલે કે એન બરાબર 10 થાય. અહીં શું કીધું છે આપણને એનનું મૂલ્ય શોધો. તો એનનું મૂલ્ય આપણને 10 મળે છે એટલે કે 10મા અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 થશે. તો લખી દઈએ માટે 10મા અઠવાડિયે રામકલીની બચત રૂપિયા 20.75 થાય. ફરીથી રિપીટ કરી લઈએ, રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયેની બચત છે 5 રૂપિયા. હવે તેની અઠવાડિક બચતમાં 1.75 રૂપિયાનો વધારો થાય છે તો બીજા અઠવાડિયેની બચત થશે 5 + 1.75 એટલે કે 6.75. ત્રીજા અઠવાડિયા માટે તો બીજા અઠવાડિયાની બચત +1.75 એટલે 8.50 થશે. અહીં સમાંતર શ્રેણી રચાય છે જે આ પ્રમાણે છે 5, 6.75, 8.50 અપ ટુ ડેસ. હવે અહીં શું કીધું છે કે જો એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. તો 20.75 એ આપણું છેલ્લું પદ બનશે અહીં, તો લખી દઈએ. આના ઉપરથી આપણે એ 5 લખીએ,
ડી સામાન્ય તફાવત 1.75 આવશે, કેમ કે આપણે 1.75નો ઉમેરો કર્યો છે. અને છેલ્લું પદ એલ બરાબર, એટલે કે એન બરાબર 20.75. ત્યારબાદ શું કર્યું આપણે, સૂત્ર લખી દીધું, સૂત્રની અંદર કિંમતો મૂકીએ. એન બરાબર 20.75, એની કિંમત 5 થશે, પ્લસ એન માઇનસ 1, અને ડીની કિંમત થશે 1.75. હવે આપણે 5ને આ બાજુ લઈ આવીએ તો માઇનસ થઈ જશે, તો 20.75 માઇનસ 5 બરાબર એન માઇનસ 1 1.75. 20.75માંથી 5 બાદ કરીએ તો જવાબ આવશે 15.75 બરાબર એન માઇનસ 1 1.75. અહીં 1.75 એ ગુણાકારમાં છે, બરાબરની પહેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે, તો 15.75 ભાગ્યા 1.75 થાય બરાબર એન માઇનસ 1. બંને સંખ્યાનો ભાગાકાર કરીએ તો જવાબ આવશે 9 બરાબર એન માઇનસ 1. માઇનસ 1ને આપણે બરાબરની આ બાજુ લઈ આવીએ તો પ્લસ થઈ જશે, તો 9 પ્લસ 1 બરાબર એન, એટલે કે એન બરાબર અહીં 10 મળે છે. એનનું મૂલ્ય 10 મળે છે, એનો મતલબ કે 10મા અઠવાડિયે રામકલીની બચત રૂપિયા 20.75 થાય. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 15.75 અને 1.75નો ભાગાકાર કરીએ તો જવાબ 9 આવશે. પરંતુ અહીંયા પ્રક્રિયા ખૂબ લાંબી થઈ જાય અથવા તો તમને ભાગાકારમાં કંઈક મુશ્કેલી થાય, તો તેને સરળ બનાવવા માટે આપણે ગણતરી બીજી રીતે જોઈએ. તેનો ઉપયોગ આપણે આ સ્ટેપથી લઈશું. તો જોઈએ, 15.75 બરાબર એન માઇનસ 1 1.75. આ સ્ટેપ આપણે ફરીથી લખી દઈશું અહીંયા, 15.75 બરાબર એન માઇનસ 1 1.75. હવે શું કરવાનું છે આપણે, 1.75નો ગુણાકાર એન માઇનસ 1ની સાથે કરવાનું છે. તો જોઈએ, 15.75 બરાબર 1.75 ગુણ્યા એન, તો 1.75 એન થશે, માઇનસ 1.75 એકા 1.75 થશે, 1.75 થશે. હવે માઇનસ 1.75 છે, એને આપણે આ બાજુ લઈ આવીએ તો પ્લસ થઈ જશે, તો 15.75 પ્લસ 1.75 બરાબર 1.75 એન. આ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ આવશે 17.50 બરાબર 1.75 એન. હવે 1.75ને આપણે બરાબરની આ બાજુ લઈ આવીએ તો ભાગાકારમાં જશે, તો 17.50 છેદમાં 1.75 બરાબર એન. હવે શું કરવાનું છે આપણે, કે પોઈન્ટ દૂર કરવાના છે, એટલે છેદમાં આપણે 100 મૂકીશું. તો 17.50, અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે આપણે છેદમાં 100 મૂકીશું, ગુણ્યા છેદમાં છે 1.75, તો આપણે પોઈન્ટ દૂર કરવા માટે 100 મૂકીશું. તો આપણે શું યાદ રાખવાનું છે, કે છેદનો છેદ અંશમાં જશે, એટલે અંશમાં લખી દઈએ 100 બરાબર એન. હવે જુઓ અહીંયા 100 નીકળી જશે. હવે શું રહ્યું આપણી પાસે, 1750 છેદમાં 175 બરાબર એન. તો 175 10 1750 થાય, માટે એન બરાબર 10 મળશે. તો જોઈ શકીએ આપણે કે અહીં પણ જવાબ એન બરાબર 10 આવે છે. આ સ્ટેપ ફરીથી રિપીટ કરી લઈએ. અહીં પોઈન્ટમાં ભાગાકાર હોવાથી આપણને મુશ્કેલી પડી શકે છે, તો એના માટે આપણે રીતને સરળ બનાવી છે. તો આ સ્ટેપ પછીનો સ્ટેપ આપણે અલગ રીતે જોઈશું. તો જોઈએ આ સ્ટેપ, સૌ પ્રથમ આપણે આ સ્ટેપ લખી દઈએ, 15.75 બરાબર એન માઇનસ 1 1.75. અહીં શું કર્યું છે આપણે, 1.75નો ગુણાકાર એન માઇનસ 1ની સાથે કર્યો છે, એટલે 1.75 ગુણ્યા એન, તો 1.75 એન થશે, માઇનસ 1.75 એકા 1.75 થશે. અહીં માઇનસ 1.75ને આપણે આ બાજુ લઈ આવીએ તો પ્લસ થઈ જશે, બંનેનો સરવાળો કરો તો જવાબ આવશે 17.50 બરાબર 1.75 એન. એનની સાથે જે સંખ્યા છે એ ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જશે. હવે જુઓ અહીંયા આપણને બંને સંખ્યાઓ જે મળે છે પોઈન્ટવાળી સંખ્યાઓ મળે છે, તો પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે આપણે છેદમાં 100 મૂકવા મળે પોઈન્ટ દૂર કરવા માટે. તો 1750 છેદમાં 100, 1.75 અહીં પણ પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે એટલે આપણે છેદમાં 100 મૂકીશું. તો આપણે શું યાદ રાખવાનું છે, છેદનો છેદ અંશમાં જશે, એટલે છેદમાં 1.75 આવશે, અને છેદનો છેદ એટલે કે 100 અંશમાં જશે. અહીં 100 નીકળી જશે, તો શું રહ્યું આપણી પાસે, 1750 છેદમાં 1.75. હવે 1.75 10 1750 થાય, એટલે કે એન બરાબર 10 થશે. આપણે જોઈ શકીએ, તમે આ રીતે ગણતરી કરો અથવા તો આ રીતે કોઈ પણ રીતે ગણતરી કરી ને જવાબ તો તમારો સરખો જ આવવાનો છે. અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ. ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો.